હેલો વિદ્યાર્થી મિત્રો, તમે અત્યાર સુધી ધોરણ 10માં જે વિષયો ભણ્યા એ વિષયોમાં આ વિષય ખૂબ જ નવો છે. તમે ધોરણ 10માં ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, ગુજરાતી એ બધું તો શીખી ગયા, પરંતુ આ વિષય આજે જે આપણે ભણવા જઈ રહ્યા છે અર્થશાસ્ત્ર, કે જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇકોનોમિક્સ. તો એમાં સૌથી પહેલું ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. તો એ પહેલાં આપણે જોઈએ કે જે માનવી છે, માનવી કેવું છે, બુદ્ધિશાળી પ્રાણી છે, કે શું કરે છે, એ પોતાની આસપાસની જે પરિસ્થિતિ છે એનું વિશ્લેષણ કરે છે અને વર્ગીકરણ કરી શકે છે કે આ વસ્તુ આ છે, આને અહીંયા મૂકી શકાય, અને એ રીતે માનવ જીવન છે એ સુખરૂપ ચાલે તે માટે એણે વ્યવસ્થાઓ ઊભી કરી છે, કે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ જે જોઈએ છે કોણે ઊભી કરી છે, માનવે. જેમ કે સમાજ વ્યવસ્થા છે, રાજ્ય વ્યવસ્થા છે, અર્થવ્યવસ્થા છે, આ કોણે ઊભી કરી છે, એક માનવીએ. તો આ વ્યવસ્થાઓને સમજાવવા માટે, એને પેઢી દર પેઢી ચલાવવા માટે, અથવા તો આ વ્યવસ્થામાં જે કંઈ પ્રશ્નો ઊભા થાય એ પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવવો, એનો ઉકેલ કેવી રીતે લાવવો, આ બધી વસ્તુઓ માટે માણસે એક અલગ શાસ્ત્રની રચના કરી. તો આધુનિક માણસ કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ છે એ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો, પણ સમજણનો વિકાસ થયો એની સાથે સાથે એ સમસ્યાઓની ઉકેલ શાસ્ત્રો દ્વારા અને માણસોની બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા એ નિરાકરણ લાવતો ગયો. અર્થશાસ્ત્ર આ રીતે માનવીની આર્થિક સમસ્યાઓનો ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું એક શાસ્ત્ર એટલે શું છે, અર્થશાસ્ત્ર. કે માનવીની જે આર્થિક સમસ્યાઓ છે, આર્થિક સમસ્યાઓનો ઉકેલ કેના આધારે કરવો, અથવા આર્થિક વર્તન છે એનો એક અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. હવે અર્થશાસ્ત્રનો આપણે અર્થ જોઈએ. તો સૌ પ્રથમ અર્થશાસ્ત્રનો સાદો અર્થ થાય કે અર્થનું શાસ્ત્ર. કેનું? સાદા શબ્દોમાં તમે સામાન્ય ભાષામાં કયો અર્થશાસ્ત્રનો અર્થ, તો કે અર્થનું શાસ્ત્ર. હવે સંસ્કૃત શબ્દ પરથી એ ઉતરી આવ્યો છે, અર્થશાસ્ત્ર છે સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે. કે સંસ્કૃત શબ્દના ઘણા અર્થ, એમાંનો એક છે ઉદ્દેશ્ય. તો ઉદ્દેશ્ય એટલે શું? તો કે કશુંક મેળવવું. માનવી છે કંઈક મેળવવાની ક્ષમતાએ કાર્ય કરે છે, તો કંઈક મેળવવું જે આધુનિક આર્થિક અર્થ સાથે એને વધારે સુસંગત છે. આ શબ્દને કેની એરા સુસંગત છે? આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે એ છે સંસ્કૃત શબ્દ. અંગ્રેજી શબ્દ કયો છે? ઇકોનોમિક્સ. અર્થશાસ્ત્રને અંગ્રેજીમાં આપણે કીધું હું છે બોલી એ શું કહેવાય છે? ઇકોનોમિક્સ. જો આ ખાસ યાદ રાખજો, આ તમને વિકલ્પ અને એક એક વાક્યમાં ખૂબ જ આઈએમપી છે. તો સંસ્કૃત શબ્દ પરથી એ ઉતરી આવ્યો છે. સંસ્કૃત શબ્દના ઘણા અર્થ છે, એમાંનો એક છે ઉદ્દેશ્ય, એનો અર્થ કશુંક મેળવવું થાય છે. અંગ્રેજી શબ્દ છે ઇકોનોમિક્સ. ગ્રીક શબ્દ છે ઓઇકોનોમ્સ. ઓઇકોનોમ્સ એના પરથી એ ઉતરી આવ્યો છે. તો ઓઇકોનોમ્સ શું કામ કહેવામાં આવ્યું? તો કે પ્રાચીન ગ્રીસમાં, પ્રાચીન જે ગ્રીસ હતું એમાં ઘરવખરી આપણે જે હોય ઘરે, ઘરવખરી અને જે માલસામાન સરસામાન હોય કે જે વ્યક્તિગત માલિકીનો હોય છે તેનો, તેને છે ને ઓઇકોસ કહેતા. શું કહેતા? આપણે જે ઘરે જે ઘરવખરી છે, સરસામાન છે, એ માટે જે એકની માલિકીનો છે એના માટે કયો શબ્દ વાપરતા? ઓઇકોસ. અને ઘરના એ જે સરસામાન છે, જે ઘરવખરી છે, એનું વ્યવસ્થાપન કરવાની રીતને નોમોસ કહેતા. કે જે રીતે ઘરની સામાનની ગોઠવણી કરે છે, સરસામાનની અથવા ઘરવખરીની, તો એ વ્યવસ્થાપન કરવાની જે રીત છે એને શું કહેતા? નોમ્સ. તો ઓઇકોનોમ્સ. તો આવી રીતે ઓઇકોનોમ્સ છે એ ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે. સૌથી પહેલા તો કે સામાન્ય અર્થ શું થાય છે? અર્થનું શાસ્ત્ર. સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દના ઘણા અર્થ થાય છે, જેમાંનો એક છે
ઉદ્દેશ્ય. ઉદ્દેશ્ય એટલે શું? કે કંઈક મેળવવું, કશુંક મેળવવું. આધુનિક જે આધુનિક આર્થિક અર્થશાસ્ત્ર વધારે એને સુસંગત છે. ઇંગ્લિશમાં શું કહેવાય છે એને? ઇકોનોમિક્સ. ગ્રીકમાં તો કે ઓઇકોનોમ્સ. ઓઇકોનોમ્સ તો બે અલગ અર્થ છે એના. ઓઇકો કેવી રીતે આવ્યું અને નોમ્સ, નોમોસ કેવી રીતે આવ્યું? તો ઓઇકો તો કે જે પ્રાચીન ગ્રીસમાં ઘરવખરી અને સરસામાન હતો, એ જે વ્યક્તિગત માલિકીનો હતો એને એ લોકો શું કહેતા? ઓઇકોસ. અને જે વ્યવસ્થાપન કરવાની રીત હતી એને શું કહેતા? નોમોસ. તો આ રીતે અર્થશાસ્ત્રનો અર્થ આવ્યો. હવે એના પછીનો ટોપિક છે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. તો આપણે બુકમાં જોઈએ સૌપ્રથમ તો ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ છે ને આશરે 5000 વર્ષથી પણ વધુ વર્ષ જૂનો છે. આપણી સંસ્કૃતિ કેટલા વર્ષ જૂની છે કે આપણે જોઈએ ત્યાં સુધી 5000 કે તેથી વધારે વર્ષ પણ આપણી સભ્યતા, ઇતિહાસ અને સંસ્કૃતિ જૂની છે. માટે જ ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. એટલા માટે આપણે જે માનવ જીવનના જે પાસા છે અલગ અલગ એનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. ચાર પ્રકારના પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ શું છે? આપણા ચાર પ્રકારના પુરુષાર્થ છે કે જે માણસે કરવાના હોય છે, કે જે આપણે કરવાના હોય છે. માનવ જીવનના ચાર મુખ્ય ઉદ્દેશ્ય છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. કે જેમાંથી અર્થ છે એ અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ કેના સાથે સંકળાયેલી છે? અર્થશાસ્ત્ર સાથે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમાંથી જે અર્થ માટેની જે કરવામાં આવતી પ્રવૃત્તિ છે એ કેનાથી સંકળાયેલી છે? અર્થશાસ્ત્ર સાથે. એને અર્થશાસ્ત્ર સાથે લેવા દેવા છે. નેક્સ્ટ, કશુંક મેળવવાની અપેક્ષાએ કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. કે આપણે કંઈક મેળવવું છે, માણસો છે, માનવી છે, એ કંઈક મેળવવાની વૃત્તિથી જ કોઈ પણ કાર્ય કરે છે. તો કંઈ પણ કાર્ય કરે છે એ એની સાથે થતી પ્રવૃત્તિ એ કેવી છે? અર્થપૂર્ણ. એમાં એનો અર્થ રહેલો છે. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે શું કરવું પડે? આપણે અર્થોપાર્જન. આપણે છીએ તો કંઈક કરી છીએ, જે પણ કાર્ય કરી છીએ એના માટે એક હેતુ સંકળાયેલો છે. શું? તો કે આપણે જીવન જરૂરિયાતની જે આપણી જરૂરિયાતો છે એમાંથી સંતોષી શકીએ. તો એમ જ કીધું કે આપણે જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે આપણે અર્થોપાર્જન કરવું પડે છે. અને તે માણસનું શું છે? કર્તવ્ય છે, જે આપણી ફરજ છે. નેક્સ્ટ, 2500 વર્ષ પહેલા છે ચાણક્ય. ચાણક્ય કોણ હતા? ખબર હશે તમને કે જેણે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર લખ્યું. તો કે 2500 વર્ષ પહેલા ચાણક્ય કે કૌટિલ્ય બંને એક જ છે. તો ચાણક્ય પોતાના પુસ્તકમાં એટલે કે અર્થશાસ્ત્રમાં માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું હતું. કે માનવીની આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? આર્થિક પ્રવૃત્તિ શું છે એના માટેના વિચારો શેમાં લખેલા છે? શેમાં રજૂ કર્યા હતા? ચાણક્યએ પોતાના પુસ્તકમાં. એટલે કે ચાણક્યનું પુસ્તક એટલે કે અર્થશાસ્ત્ર. કૌટિલ્યના મતે એટલે કે ચાણક્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે. જે મનુષ્યની વૃત્તિ છે, મનુષ્ય શા માટે કાર્ય કરે છે, કાર્ય કરવામાં પાછળનો હેતુ શું છે? તો મનુષ્યની જે વૃત્તિ છે એ શું છે? અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ જ્યાં મનુષ્ય વસે છે, જે જ્યાં વસવાટ કરે છે મનુષ્ય, એ ભૂમિ એ શું છે? અર્થ છે. તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. કે એવા એવી ભૂમિ, એવી પૃથ્વીના લાભ પાલનના જે ઉપાયો દર્શાવે છે એ શેમાં છે? એવું શાસ્ત્ર જે છે એ અર્થશાસ્ત્ર. તો કે કૌટિલ્યએ શું કીધું? કૌટિલ્યના મતે છે એ મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્ય જ્યાં વસવાટ કરે છે એ ભૂમિ પણ અર્થ છે. અને તેવી જે પૃથ્વી છે કે જે લાભ પાલનના ઉપાયો દર્શાવે છે એવું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. નેક્સ્ટ,
भारतीय चिंतनना मानव कल्याणनो समग्रतया विचार थतो हतो। आर्थिक प्रवृत्ति पण मात्र अर्थ केन्द्रित न रहता नैतिक आधारों साथे समग्र मानव कल्याण ने ध्यान में राखीने थाय छे के खाली अर्थ केन्द्रित नहीं अर्थ केन्द्र अर्थ ने केन्द्र में लईने ध्यान में राखवामां आवती प्रवृत्ति नहीं परंतु जेना नैतिक आधारों छे एने ध्यान में राखीने जे मानव कल्याण ने ध्यान में राखीने थाय छे। माटे चाणक्यना अर्थशास्त्र में नीतिशास्त्रनी पण असर छे खाली एने अर्थ ने लगती ज रजूआत करी नथी नीतिशास्त्र ने ध्यान में राखीने पण एना पुस्तक में रजूआत करवामां आवी छे। तो चाणक्यना जे मोटा भागना आर्थिक विचारों छे ए जाहेर अने सामूहिक वर्तनवाळी आर्थिक प्रवृत्ति ज केन्द्र स्थाने छे के एना मोटा भागना विचारों में शुं जोवा मळे छे तो के जाहेर જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે કે જાહેર પણ છે અને સામૂહિક પણ છે। ખાસ કરીને તો રાજાશાહીની રાજ્ય વ્યવસ્થા છે પહેલાના જમાનામાં રાજાશાહી હતી પ્રાચીન સમયના એની રાજ્ય વ્યવસ્થા કેવી હતી બરોબર એ વસ્તુ અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યએ રજૂ કર્યું હતું કે રાજાશાહીની રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન વ્યવસ્થા એ બંનેની રજૂઆત કૌટિલ્યએ પોતાના પુસ્તકમાં કરેલી છે। નેક્સ્ટ આવે છે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો। તત્વચિંતક એરિસ્ટોટલે ઓઇકોનોમિયા નામનું પુસ્તક લખેલું અને આર્થિક ચિંતન રજૂ કર્યું ખાસ અંડરલાઇન એમસીક્યુ માટે અને એક એક વાક્યના ક્વેશ્ચન માટે। કોણે આ પુસ્તક લખ્યું હતું તો કે એરિસ્ટોટલ એરિસ્ટોટલે કયું પુસ્તક લખ્યું હતું તો કે ઓઇકોનોમિકા। પણ ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટીકરણ થયું કોઈ એક કામ એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેમાં જ તે કુશળતા મેળવે એટલે એવું થયું કે ભાઈ કોઈ એક કામ છે એક વ્યક્તિ દ્વારા કરવામાં આવે અને એમાં જ એને કુશળતા મળે તેમ જ્ઞાનના ક્ષેત્રોમાં અભ્યાસ અને સંશોધનમાં પણ વિશિષ્ટીકરણ થયું। એવી જ રીતે હું થયું કે જ્ઞાનમાં જે ક્ષેત્ર છે એમાં વિવિધતા જોવા મળી એનું અભ્યાસ વધતો ગયો અને વિશિષ્ટીકરણ થતું ગયું। ભૌતિક વિજ્ઞાનોની જેમ સામાજ વિજ્ઞાન અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ અલગ અલગ વિશિષ્ટીકરણ જોવા મળ્યું તથા અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયા કે માત્ર બુદ્ધિ દ્વારા જ નહીં અને કલ્પના કરી એ આધારિત જ નહીં પરંતુ વિજ્ઞાનની જેમ એને પ્રયોગો કરી એને ચકાસણી કરી અસ્તિત્વમાં એવી રીતે અભ્યાસ શરૂ થયા એટલે અત્યાર સુધી માનવીની આર્થિક વર્તનનો રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થયો હતો તેનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો કે અત્યાર સુધી હું કર્યું રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્રનો અભ્યાસ ચાણક્યે પોતાના પુસ્તકમાં દર્શાવેલો હતો પરંતુ એના ભાગરૂપે એક અલગ અભ્યાસ અને સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ થયો બંને અલગ અલગ કરવામાં આવ્યા સ્વતંત્ર કરવામાં આવ્યા। ઔદ્યોગિક ક્રાંતિને કારણે જે મોટા યંત્રો મોટા પાયા પર ઉત્પાદન થતું આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ હતું અને જંગી મૂડીરોકાણને પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ કે વિવિધ મોટા કદના યંત્રો મોટા પાયા પર ઉત્પાદન જંગી મૂડીરોકાણ વધારે પડતા મૂડીરોકાણ એને પરિણામે એક અલગ જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ। આ સંદર્ભે કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે કે આવું થયું તો દેશની આર્થિક સંપત્તિ વધે કઈ કારણો સર તો આ પ્રશ્ન પર ઊંડા ચિંતન બાદ 1776 માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું એક પુસ્તક રજૂ કર્યું। સૌથી પહેલું જો આ જે હું અંડરલાઈન કરાવું છું જે આઈએમપી કહું છું એ ખાસ આઈએમપી કે જે પહેલું મેં કીધું એરિસ્ટોટલે કયું પુસ્તક રજૂ કર્યું ઓઇકોનોમિકા
અને 1776 માં એટલે કે 1776 માં એડમ સ્મિથ આવ્યો અને તેણે એક અલગ સ્વતંત્ર પુસ્તક આપ્યું, કહ્યું એન ઇન્ક્વાયરી ઇનટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન, મીન્સ કે જે ટૂંકમાં આપણે વેલ્થ ઓફ નેશન્સ તરીકે પ્રખ્યાત થયું આ પુસ્તક. આ પુસ્તકને લીધે જ અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન છે એડમ સ્મિથને મળ્યું. અત્યાર સુધી શું હતું, બધું સાથે હતું, બધું એક જ પુસ્તકમાં ભેગું હતું, પરંતુ એડમ સ્મિથે બધું સ્વતંત્ર કર્યું અને એક અલગ નવા પુસ્તકની રચના કરી કે જેને આપણે વેલ્થ ઓફ નેશન્સ તરીકે દર્શાવી શકીએ. તો એ ખાસ આઈએમપી. હવે એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા શું આપી, અહીંથી વ્યાખ્યા ચાલુ થાય છે અલગ અલગ અર્થશાસ્ત્રીઓની. તો એ ખાસ આઈએમપી છે. એડમ સ્મિથ દ્વારા અર્થશાસ્ત્ર શું છે જોઈએ. અર્થશાસ્ત્ર એ કેવું, સંપત્તિનું શાસ્ત્ર છે. કેવું છે, સંપત્તિનું શાસ્ત્ર. તેઓ એવું માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. સૌથી પહેલાં એને એમ કીધું કે અર્થશાસ્ત્ર કેવું શાસ્ત્ર છે, સંપત્તિનું શાસ્ત્ર છે. અને જે ઉત્પાદક શ્રમ દ્વારા જે ઉત્પન્ન થાય છે એ ભૌતિક સંપત્તિનું ઉત્પાદન અને વપરાશ અને નિયમો એનું અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એની વ્યાખ્યા આઈએમપી. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો. વિકલ્પમાં આમાંથી ઘણા ક્વેશ્ચન નીકળી શકે કે ભાઈ સંપત્તિનું શાસ્ત્ર કોણે કહ્યું છે, એડમ સ્મિથે. અર્થશાસ્ત્રને શેનો દરજ્જો આપવામાં આવ્યો એડમ સ્મિથના મતે, તો કે સામાજિક વિજ્ઞાનનો. કારણ કે તે એક બાજુ માનવીના આર્થિક વર્તનનો પણ અભ્યાસ કરે છે અને બીજી બાજુ અભ્યાસ પદ્ધતિ પણ એની કેવી છે, વૈજ્ઞાનિક. એટલા માટે એને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો કે એક બાજુ એનો માનવીની આર્થિક વર્તન છે એનો અભ્યાસ કરે છે અને બીજી બાજુ અભ્યાસ પદ્ધતિ એની વૈજ્ઞાનિક છે. એડમ સ્મિથે માનવીની આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કર્યો અને નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું, જે ચાણક્યે બંને સાથે રાખ્યું હતું. એડમ સ્મિથે છે નીતિશાસ્ત્રને અલગ રાખ્યું. એડમ સ્મિથે પોતાના પુસ્તકમાં એટલે કે વેલ્થ ઓફ નેશન્સમાં આમ તો માનવ કલ્યાણની જ ખાલી વાત કરી છે, એટલે કે નીતિશાસ્ત્રને દૂર રાખ્યું છે. તો સૌ પ્રથમ એડમ સ્મિથ એને શું કીધું, તો કે અર્થશાસ્ત્ર એ કેવું શાસ્ત્ર છે, સંપત્તિનું શાસ્ત્ર છે. તે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા જે ભૌતિક સંપત્તિના ઉત્પાદન અને વપરાશ અને વિનિમયનું અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એને સામાજિક દરજ્જો આપ્યો અર્થશાસ્ત્રને. શા માટે, તો કે એક બાજુએ માનવીની આર્થિક પ્રવૃત્તિ, આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે અને બીજી બાજુ એની પદ્ધતિ કેવી છે, એની રીત કેવી છે, વૈજ્ઞાનિક. અને એને અર્થશાસ્ત્રને નીતિશાસ્ત્રથી દૂર રાખેલું છે અને એને પોતાના પુસ્તકમાં એટલે કે વેલ્થ ઓફ નેશનમાં માનવ કલ્યાણની જ વાત કરેલ છે. આ આપણે વ્યાખ્યા જોઈએ એડમ સ્મિથની. હવે જોઈએ માર્શલે શું અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપેલી છે. તો 1890માં આલ્ફ્રેડ માર્શલે પોતાનું પુસ્તક લખ્યું હતું, કયું, પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. જો સૌથી પહેલાં ખાસ આઈએમપી આમાંથી ઘણા એક વાક્યના અને એમસીક્યુ આમાંથી જ બનેલ છે. સૌથી પહેલાં એરિસ્ટોટલ આવ્યો કે જેણે ઇકોનોમિકા, પછી 1776માં એડમ સ્મિથ જેને વેલ્થ ઓફ નેશન, અને હવે આવે છે આલ્ફ્રેડ માર્શલ કે એણે ક્યારે આપ્યું, 1890માં. એનું પુસ્તક શું, પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. એણે એમ કીધું અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કે અર્થશાસ્ત્ર છે ને માણસની રોજિંદી જે જિંદગી છે એના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, કે જે ડેઇલી ટુ ડેઇલી માનવી લાઈફ જીવે છે એમાં જે આર્થિક વ્યવહારો છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આવું કહેનાર કોણ છે, તો કે આલ્ફ્રેડ માર્શલ. એણે પોતાના પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં આ વાત રજૂ કરી છે.
જેમાં તે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે, જે આપણે કરીએ છીએ ડેઇલી ટુ ડેઇલી લાઈફમાં. છે આપણી જે ભૌતિક ચીજવસ્તુઓ છે એના દ્વારા આપણને સુખ મળે છે, સુખાકારી મળી મેળવીએ છીએ આપણે. એને પોતાના પુસ્તકમાં વાત કરી. આલ્ફ્રેડ માર્શલના મતે અર્થશાસ્ત્ર છે એ માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે, જે આપણે અત્યારે હમણાં જોયું કે જે ડેલી ટુ ડેલી રોજિંદી જે આપણો વ્યવહાર થતો હોય, આર્થિક પ્રવૃત્તિઓ થતી હોય એનો અભ્યાસ કરે છે. અને માણસ ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવવો કેવી રીતે પ્રયાસ કરે છે તેનું વિશ્લેષણ કરે છે કે ભૌતિક સુખ માણસને કેવી રીતે મળે એનો અભ્યાસ પોતાના પુસ્તકમાં એણે દર્શાવેલ છે. જો કે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરે છે. ખાલી એને કેવી વાત કરી કે જેને માપી શકાય, જે ભૌતિક હોય એની વાત જ કરે છે. એટલે તેથી માર્શલની આ વ્યાખ્યા શું થયું, ટીકાને ભોગ બની. કારણ કે માર્શલે ખાલી ભૌતિક ચીજવસ્તુઓની જ વાત કરી કે જેને માપી શકાય, એટલા માટે માણસે આ વ્યાખ્યાની એણે આપેલી વ્યાખ્યાઓની ટીકાનો ભોગ બની, ટીકા કરી. આમ છતાં માર્શલે અર્થશાસ્ત્રમાં અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો એ બાબત અગત્યની છે. એને ખાલી ભૌતિક ચીજવસ્તુઓની વાત કરી કે જેને માપી શકાય, પરંતુ એને માનવીને જે કેન્દ્ર સ્થાને રાખ્યું એ પણ એક અગત્યની બાબત છે. તો ફરીથી રિપીટ, માર્શલે અર્થશાસ્ત્રની વ્યાખ્યા ક્યારે આપી? પોતાના પુસ્તકમાં 1890માં. કયું પુસ્તક? આલ્ફ્રેડ માર્શલનું. તો કે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. એને શું કીધું કે માણસની જે રોજિંદી જિંદગીની આર્થિક પ્રવૃત્તિ છે એનો અભ્યાસ એણે કર્યો કે જેથી શું થાય, તો કે ભૌતિક વસ્તુઓની સુખાકારી એ મેળવે છે. અને ફરી એને એ જ વાત રિપીટ કરી અને એને ખાલી ભૌતિક ચીજવસ્તુઓની જ વાત કરી કે જેને જે વસ્તુને આપણે માપી શકીએ, એટલા માટે એની વ્યાખ્યા ટીકાને ભોગ બની. અને એને માનવીને કેન્દ્ર સ્થાને રાખ્યો એ પણ એક અગત્યનું છે. પછી આવે છે રોબિન્સ. રોબિન્સે વ્યાખ્યા આપી અર્થશાસ્ત્રની કે કોઈ પણ શાસ્ત્ર અંતે તો માનવ જીવનના કોઈ પણ મૂળભૂત પ્રશ્ન કે સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતું હોય છે. કે માનવીને ઘણા પ્રશ્નો હોય છે, એના પ્રશ્નોનું નિવારણ ક્યાં થાય છે? તો કે આ સમસ્યાઓનો ઉકેલામાં મળે છે, એનો પ્રયત્ન કરે છે કે ક્યાંથી મેળવી શકાય. તો માનવ જીવનમાં આર્થિક બાજુએ અગત્યનો પ્રશ્ન એ છે કે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કેવી રીતે બેસાડવો, કે જે આપણી જરૂર છે એ વસ્તુ અને જે બિનજરૂરી છે એ વસ્તુ બંનેનો મેળ કેવી રીતે બેસાડવો. કે વૈકલ્પિક છે એ કે જેનો આપણે મર્યાદિત ઉપયોગ કરી શકીએ એનો, અને જે અમર્યાદિત જરૂરિયાતોવાળા સાધનો છે બંનેનો કેવી રીતે મેળ બેસાડવો. તો એણે 1931માં લાયોનલ રોબિન્સે પોતાના પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે. એનું પુસ્તક ક્યુ કીધું અને ક્યારે? 1931માં. નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ. એને શું વ્યાખ્યા કીધી? ઇંગ્લિશમાં પણ યાદ રાખજો અને ગુજરાતીમાં પણ. તો ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ વિચ સ્ટડીઝ હ્યુમન બિહેવિયર એઝ અ રિલેશનશીપ બિટવીન એન્ડ્સ એન્ડ સ્કેર્સ મીન્સ વિચ હેવ અલ્ટરનેટિવ યુઝિસ. એનો મિનિંગ શું કીધો કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે બંને વચ્ચેનો મેળ બેસાડે છે એની વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર, એ વિજ્ઞાન એટલે કે અર્થશાસ્ત્ર. કે માણસને જે વસ્તુની જરૂરિયાત છે એની જરૂરિયાત તો રહેવાની જ છે, અને બીજી વસ્તુ એ કે જે એની એના માટે વૈકલ્પિક છે એનો યુઝ ના કરે પણ તો પણ ચાલે. તો કે વૈકલ્પિક ઉપયોગ ધરાવતા જે સાધનો છે એ બંને વચ્ચે કેવી રીતે મેળ બેસાવો એનો વર્તણૂક અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે કે અર્થશાસ્ત્ર, કે જેણે 1931માં નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ધ ઇકોનોમિક્સ નામના પુસ્તકમાં રોબિન્સે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી.
પછી શું કીધું એને નેક્સ્ટ કે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. વળી તે વારંવાર ઉદ્ભવે છે. જરૂરિયાતો પૂરી નથી થતી ક્યારે. સોરી, માનવીની જરૂરિયાતો ક્યારેય પૂરી થતી નથી, તે વારંવાર ઉદ્ભવે છે. સતત ચાલતી એ પ્રક્રિયા છે. આનાથી વિરુદ્ધ આ જરૂરિયાતો સંતોષવાના સાધનો કેવા છે? સામે મર્યાદિત. એની જરૂરિયાતો ક્યારેય પૂરી થતી નથી, તો એની સામે જરૂરિયાતો સંતોષવા માટેના જે સાધન છે એ કેવા પ્રમાણમાં છે? મર્યાદિત પ્રમાણમાં અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. હવે આ સમસ્યાના સંદર્ભે અર્થશાસ્ત્રનું કામ એ અછતવાળા સાધનોનો કેવી રીતે ઉપયોગ થાય કે જેનાથી માનવીની વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તેનું માર્ગદર્શન કરવાનું છે. કે જે સાધનની અછત છે એ સાધનોનો ઉપયોગ વધુમાં વધુ કેવી રીતે કરવો અને માનવીની જરૂરિયાત કેવી રીતે સંતોષવી એ અભ્યાસ કરતું શાસ્ત્ર કોણે આપ્યું? રોબિન્સે. તો રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે. એક પ્રકારનું વાસ્તવલક્ષી કેવું છે? વિજ્ઞાન. તે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે કે આર્થિક વર્તનનો એ અભ્યાસ કરે છે. રોબિન્સ એવું માને છે કે અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે. શું હોવું જોઈએ તેવી નૈતિક બાબતોનો અભ્યાસ કરતું નથી. એ અર્થમાં તે વાસ્તવલક્ષી શાસ્ત્ર છે, આદર્શવાદી શાસ્ત્ર નથી. એણે ખાસ IMBA-ને શું કીધું કે અર્થશાસ્ત્ર શું છે, જે છે એ રજૂ કરો તેનો અભ્યાસ કરે છે, શું હોવું જોઈએ એનો અભ્યાસ કરતું નથી. એટલે કે વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે, વાસ્તવલક્ષી ચિત્ર દર્શાવે. માટે આદર્શવાદી શાસ્ત્ર નથી, વાસ્તવલક્ષી શાસ્ત્ર છે. તો ફરીથી રિપીટ, રોબિન્સ એને 1931 પોતાના પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ધ ઇકોનોમિક્સ નામના પુસ્તકમાં એને વ્યાખ્યા આપી કે જે માણસ છે પોતાની જરૂરિયાતો અને જે વૈકલ્પિક ઉપયોગ કરતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડવો એનો વર્તણૂક અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે શું? અર્થશાસ્ત્ર. અને એને શું કીધું કે ભાઈ માનવી છે એ જે મર્યાદિત જરૂરિયાતો સંતોષવાના જે સાધનો છે એ મર્યાદિત છે, પરંતુ એની પાસે જે વૈકલ્પિક ઉપયોગ જે ધરાવતા સાધનો છે એનો કેવી વધુમાં વધુ કેવી રીતે ઉપયોગ કરવો, તો એ બંનેનો મેળ કેવી રીતે બેસાડવો એ પોતાના પુસ્તકમાં દર્શાવ્યું છે. બીજું એ કીધું કે વાસ્તવલક્ષી વિજ્ઞાન છે, અર્થશાસ્ત્ર શું છે એ બાબતે રજૂ કરે છે, પણ અર્થશાસ્ત્ર શું હોવું જોઈએ એ બાબતે રજૂ કરતું નથી. અર્થશાસ્ત્ર એક વાસ્તવલક્ષી વિજ્ઞાન છે, આદર્શવાદી વિજ્ઞાન છે નહીં. લાસ્ટ વ્યાખ્યા આપી છે સેમ્યુઅલ્સે. ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ ધ હાઉ સોસાયટી યુઝિસ સ્કેર્સ રિસોર્સિસ ટુ પ્રોડ્યુસ વેલ્યુએબલ કોમોડિટીઝ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ધેમ અમોંગ ડિફરન્ટ પીપલ. તો સમાજ કેવી રીતે પોતાના જે અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. એને શું કીધું કે સમાજ જે અછતવાળા સાધનો છે બરાબર એ દ્વારા અગત્યના જરૂરિયાતોનું શું છે ઉત્પાદન કરે છે અને એ ઉત્પાદન કરીને લોકો વિશે અલગ અલગ રીતે વહેંચે છે, તો એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ કીધું સેમ્યુઅલ્સ જે 1947 એને રજૂ કર્યું. એટલે સેમ્યુઅલ્સન સમાજની પસંદગી અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન આપે છે. ટૂંકમાં એને શેનું વાત કરી, તો કે સમાજની પસંદગી શું છે એને જે જોઈએ એ આપો. તો કે સમાજની પસંદગીઓ અને એની રીતે સમાજમાં કેવી રીતે એની વહેંચણી કરવી, તો પસંદગી અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં એને મહત્વનું સ્થાન આપ્યું છે. આમ અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓ પરથી આ પ્રમાણેના મુદ્દા મહત્વના બને છે.
तो अलग अलग व्याख्या आपी तो यहाँ अपने शूँ जाणवाड़ू शू कही सकते अर्थशास्त्र तो सौ पेलूँ कीधु कि अर्थशास्त्र है मानवी आर्थिक वर्तन अभ्यास करतु शास्त्र है। ओके आ पेलोज पॉइंट आप जोया कि मानवी आर्थिक प्रवृत्ति अभ्यास करे। बीजू तो वास्तवलक्षी है आदर्शवादी नहीं। तीजू तो अभ्यास पद्धति एनी केवी है वैज्ञानिक है माटे तेने शू कही सकाय सामाजिक विज्ञान। तो आ खास आईएमपी जो चार पॉइंट है ए तो आपणे जे व्याख्या लखी आपणे शोर्ट में आवी रीते दर्शावी सकी सौथी पहला व्याख्या कोणे आपी थी एडम स्मिथे। पुस्तक अने एनु वर्ष क्यारे एने व्याख्या आपेली छे 1776 मां एनु पुस्तक वेल्थ ऑफ नेशंस। पछी बीजी व्याख्या छे ए आल्फ्रेड मार्शल आईपी क्यारे आईपी ने व्याख्या 1890 मां एनु पुस्तक प्रिंसिपल्स ऑफ इकोनॉमिक्स। त्रीजी व्याख्या आपी छे रॉबिन्से 1931 मां एने व्याख्या आपी के जेनु पुस्तक छे नेचर एंड सिग्निफिकन्स ऑफ इकोनॉमिक्स। अने लास्ट व्याख्या आपी छे सेम्युअल्स। ओगणीसो ने 47 मां एना पुस्तकनुं जे नाम छे એ આપણને અહીં આપેલું છે નહીં। તો ફરીથી એડમ સ્મિથ 1976 એનું પુસ્તક વેલ્થ ઓફ નેશન, આલ્ફ્રેડ માર્શલ 1890 પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, રોબિન્સ 1931 નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ અને સેમ્યુઅલ્સે 1947 આપ્યું। અને જે ચાર પોઈન્ટ છે એ મહત્વના છે જે આપણે વાત કરી કે સૌથી પહેલાં એ માનવીની આર્થિક વર્તનનો અભ્યાસ કરતું છે, તે વાસ્તવદર્શી છે, તે એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે એટલા માટે તે સામાજિક વિજ્ઞાન છે। હવે આપણે જોઈએ આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું, જે તમે લગભગ ધોરણ 11 નામાના મૂળ તત્વો જે પ્રકરણ 1 છે એમાં શીખ્યા। સો આર્થિક પ્રવૃત્તિ અને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પણ શીખ્યા છો। તો માણસ છે સતત પ્રવૃત્તિશીલ રહે છે, એ કંઈક ને કંઈક કરતો જ રહે છે, સતત પ્રક્રિયાશીલ છે, પ્રવૃત્તિશીલ છે, તે દિવસ દરમિયાન અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે, ઘણા પ્રકારની। એક્ઝામ્પલ આપ્યું કેવી કેવી, તો કે મંદિરે દર્શન કરવા જાય છે, મિત્રોને મળે છે, દુકાને બેસે છે, રાજકીય રાજકારણની જે કંઈ ચર્ચા થતી હોય એ કરે છે, ટીવી જોવે છે, ફિલ્મ જોવે છે અને આપણે બધા મોબાઈલમાં, બરાબર।
तो अर्थशास्त्र छे માણસની બધી જ પ્રવૃત્તિઓનો અભ્યાસ નથી કરતી, તો આ બધી પ્રવૃત્તિ છે, દાખલા તરીકે ટીવી જોવું, ફિલ્મ જોવું, રાજકારણની ચર્ચા કરવી, મિત્રોને મળવું, તો આ બધા પ્રકારની પ્રવૃત્તિ છે, એ આર્થિક પ્રવૃત્તિ નથી. તો હવે સમજીએ કોને કહેવાય. તો કે પરંતુ તે માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો જ અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર છે એ ખાલી આર્થિક પ્રવૃત્તિનો જ અભ્યાસ કરે છે, પરંતુ આર્થિક પ્રવૃત્તિ કહેવાય કોને? તો હવે જોઈએ આર્થિક પ્રવૃત્તિ એટલે શું. તો માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુઓ અને સેવાઓનો શું કરે છે, વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. શું કીધું આપણે છે, હું જ અહીં છું, હું અહીંયા તમને શું કામ ભણાવવા આવી છું, તો કે મને સેલેરી મળશે, મને સેલેરી મળશે, નાણાંથી હું શું કરીશ, તો કે મારી જરૂરિયાતો સંતોષીશ. તો એવી જ રીતે હું તમને સેવા આપું છું, ભણાવું છું, એની સામે હું શું લઉં છું, મારી સેલરી, અને એ સેલરીથી હું મારી જરૂરિયાતો સંતાવું છું. તમારું એક્ઝામ્પલ લઈ લો, તમે વિદ્યાર્થીઓ છો, તમે શું કરો છો, સેવા મેળવો છો, બરાબર, હું જે ભણાવું છું એ ભણો છો, અને સામે તમે ખર્ચ કરો છો, તમે સ્કૂલને ફીસ આપો છો, તો એ શું થઈ, આર્થિક પ્રવૃત્તિ. તો આવક મળે છે અથવા ખર્ચ થાય છે એની સામે તમને સેવા આપો છો અથવા સેવા મળે છે, તો એ પ્રવૃત્તિ છે, શું છે, આર્થિક પ્રવૃત્તિ. તો આર્થિક પ્રવૃત્તિમાં ત્રણ મહત્વની બાબત છે, આવક, ખર્ચ અને વિનિમય. મને શું થાય છે, આવક થાય છે, એની સામે હું શું આપું છું, મારી સેવા આપું છું, વિનિમય કરું છું, સેવાની સામે આવક. તો આવક, ખર્ચ અને વિનિમય એ ત્રણ એના પાસા છે આર્થિક પ્રવૃત્તિના. એટલે આર્થિક વિનિયો માટે આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ, એટલે આર્થિક પ્રવૃત્તિ. આ તમને બીજી ડેફિનેશન આપી કે ભાઈ આર્થિક વિનિમય થાય, પૈસાની લેવડ દેવડ થાય, એના માટે કાં તો આવક થાય, મારા માટે આવક છે, મને સેલરી મળે, તમે ફીસ પ્રોવાઈડ કરો છો, આપો છો, તમારા માટે શું થયું, ખર્ચ થયો. તો આવક મળે છે અથવા તો ખર્ચ કરો છો એ માટેની પ્રવૃત્તિ એટલે શું, આર્થિક પ્રવૃત્તિ. ટૂંકમાં આમાં ત્રણ મહત્વના પાસા છે, આવક, ખર્ચ કે વિનિમય. ટૂંકમાં જરૂરિયાતોના સંતોષ માટે વસ્તુ કે સેવા મેળવવા આવક પ્રાપ્તિ કરવી પડે કાં તો ખર્ચ કરવો પડે, તો એવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. સામે બિન આર્થિક પ્રવૃત્તિ જે સાવ સિમ્પલ છે, તો કે જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવા, ખર્ચ કરવા કે વિનિમયનો નથી. સામે આર્થિક પ્રવૃત્તિ હતી એનાથી વિરુદ્ધ, કે જેમાં વિનિમય કરવાનો, આવક મેળવવાનો કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ હતી, એનો એવો ઉદ્દેશ હતો, એટલા માટે આર્થિક પ્રવૃત્તિ કીધું, અને અહીંયા એવો ઉદ્દેશ નથી એટલા માટે એને શું કીધું, બિન આર્થિક પ્રવૃત્તિ એ સિવાયનો છે. દાખલા તરીકે દયા, માયા, પ્રેમ વગેરે જેવી લાગણીઓ છે, એ લાગણીઓથી પ્રેરાઈને થયેલી પ્રવૃત્તિ એટલે બિન આર્થિક પ્રવૃત્તિ. હું તમને એમ કહું, મેં ફરવા જવાનું નક્કી કર્યું, મેં મારા ફેમિલી સાથે ફરવા જવાનું નક્કી કર્યું, તો આમાં શું થયું, એ આર્થિક પ્રવૃત્તિ કહેવાશે? તો કે નહીં, ફરવા જવાનું મેં શું કર્યું છે, નક્કી કર્યું છે, મેં કંઈ ખર્ચ પણ નથી કર્યો, મેં કંઈ કોઈને સેવા પણ નથી આપી કે લીધી, અને મને કંઈ આવક પણ પ્રાપ્ત થઈ નથી, તો એ કેવી પ્રવૃત્તિ થશે, બિન આર્થિક પ્રવૃત્તિ. તો જે પ્રવૃત્તિમાં માત્ર આવક કે માત્ર ખર્ચ હોય અને વિનિમય ન હોય તે પ્રવૃત્તિ બિન આર્થિક છે. હવે આ પણ ખાસ મહત્વનું, શું કીધું, આવક કે ખર્ચ હોય પરંતુ વિનિમય થતો હોય નહીં. વિનિમય એટલે શું, હું તમને મારું નોલેજ આપું છું, બરાબર, હું તમને ભણાવું છું, સામે શું લઉં છું, સેલેરી લઉં છું, તો શું થયું, વિનિમય થયો, સેવાની સામે નાણાંની લેવડ દેવડ. તો આવક કે ખર્ચ થતો હોય પરંતુ વિનિમય ન થતો હોય તો પણ એ કેવા પ્રકારની પ્રવૃત્તિ છે, બિન આર્થિક. દાખલા તરીકે એને એક્ઝામ્પલ આપ્યું છે, દાન આપવાની પ્રવૃત્તિ. હા, તમે કોઈને દાન આપો છો તો તમારો ખર્ચ છે, પણ તમને સામે શું મળે છે, તો કે કંઈ નહીં, વિનિમય કંઈ વસ્તુનો થતો નથી, કંઈ પણ પ્રકારની સેવાનો વિનિમય થતો નથી. તમે દાન આપો છો તો તમારા માટે શું થયું, ખર્ચ થયો, એટલા માટે પ્રવૃત્તિ કેવી થશે, બિન આર્થિક. અહીં ખર્ચ થાય છે પણ સામે પ્રત્યક્ષ રીતે કંઈ કશું મળતું નથી. આ વ્યાખ્યા પરથી આપણે એમ તારવી શકાય કે
व्यक्ति कशुक मेळवानी आशा साथे लाभ ने गैरलाभनी तुलना साथे जे प्रवृत्तिओ करे छे ते आर्थिक प्रवृत्ति छे जेमां विनिमय होवो जरूरी छे। जो खर्च अने आवक तो बंने प्रकारमां थाय छे पण विनिमय छे ए होय तो आर्थिक प्रवृत्ति थाय, जो विनिमय न थतो होय तो आर्थिक प्रवृत्ति नथी। तो जो एने एक्जाम्पल आप अमुक होटेल में जमो छो तो शू थे खर्च करो छो, तमारी खुद की जो जरूरियात है ये संतोषो छो। थिएटर में जाइने फिल्म जोवी खर्च करो छो, नाणा चूकवीने तमे जाओ छो, शू काम मनोरंजन करवा। खेतर में जाइने मेहनत करो छो, खेतर में जाइ जाओ छो तमे मेहनत करो छो, शू काम तो के उत्पादन सारू मळे, बराबर। श्रम करो छो, मेहनत करो छो के जेनाथी उत्पादन मळी शके। शाळामां बाळकोने भणावी पगार मेळवो, सेवा आपो आवक मळे, बराबर। हूँ सेवा आपूँ छूँ मने आवक मळे छे। आम माणसनी अनेक प्रकारनी जरूरियातो छे अने आ जरूरियातो पूरी पाडवा माटे जे वस्तुओ के वस्तुओनी जरूर पड़े छे ते मेळवा माटे का तो वस्तु अथवा सेवा आपवी पड़े। मारे नाणानी जरूरियात छे माटे हूँ करूँ छूँ सेवा आपूँ छूँ, तमारे शिक्षणनी जरूरियात छे तमे शू करो छो सामे खर्च आपो छो, बराबर। તો તમે સેવા લ્યો છો સામે ખર્ચ આપો છો, હું સેવા આપું છું સામે આવક લઉં છું, અથવા નાણાં આપવા પડે અને આ બદલામાં આપવાની વસ્તુ કે સેવા કે નાણાં મેળવવા માટે આપણે જે વસ્તુ કે સેવા શ્રમ આપવા પડે ટૂંકમાં વિનિમય થવો જરૂરી છે। દાખલા તરીકે ખેડૂતને મોટરસાયકલની જરૂરિયાત છે અને મોટરસાયકલ મેળવવા માટે એ શું કરે છે, મોટરસાયકલની એને જરૂરિયાત છે, મોટરસાયકલ મેળવવા માટે શું કરશે, મોટરસાયકલ ખરીદશે અને સામે નાણાંની ચૂકવણી કરશે। તો એવી જ રીતે આર્થિક પ્રવૃત્તિમાં આવક કે ખર્ચ થાય જ છે, સાથે સાથે શું થાય છે, વિનિમય કાં તો સેવાનો અથવા તો નાણાંનો। ને બિન આર્થિક પ્રવૃત્તિમાં આવક ખર્ચ થાય પરંતુ જો વિનિમય ના થતો હોય તો એ કેવી પ્રવૃત્તિ છે, બિન આર્થિક પ્રવૃત્તિ। તો આપણે આજે એનો ડિફરન્સ સમજ હોય તો આપણે શું કહી શકીએ એમાં, આર્થિક પ્રવૃત્તિ ના છે બિનઆર્થિક પ્રવૃત્તિ। તો આમાં સૌપ્રથમ આપણે પહેલા અર્થ દર્શાવી શકી કે માણસ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે વસ્તુ સેવા અને સેવાનો વિનિમય માટે આવક મેળવે કે ખર્ચ કરે તે પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ છે। એટલે અહીંયા આપણે અર્થ જોઈ તો શું કહી શકાય, જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવા ખર્ચ કરવાનો કે વિનિમયનો નથી તે સિવાયનો છે। તે પ્રવૃત્તિ એટલે બિનઆર્થિક પ્રવૃત્તિ। નેક્સ્ટ પોઈન્ટ, આમાં શું થશે, આવક ખર્ચ અને
सेवा के वस्तुनो विनिमय। અને અહીંયા આવક કે ખર્ચની સાથે સેવા કે વસ્તુનો વિનિમય થતો ન હોય। અહીંયા તમે કેવા એક્ઝામ્પલ લઈ શકો? દાખલા તરીકે આમાં આપ્યું છે એનું પહેલું એક્ઝામ્પલ, બીજું એક્ઝામ્પલ નાણા આપીને વસ્તુ ખરીદો, આ થઈ આર્થિક પ્રવૃત્તિ। દાન આપવું બરાબર, તો આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ। તો આર્થિક પ્રવૃત્તિનો આપણે શું અર્થ કીધો કે વસ્તુ સેવાનો વિનિમય માટે આવક મેળવવો અને ખર્ચ કરવો તે પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ। બિનઆર્થિકમાં જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવા, ખર્ચ કરવાનો કે વિનિમયનો નથી તે સિવાયનો છે તે પ્રવૃત્તિ એટલે બિનઆર્થિક પ્રવૃત્તિ। આર્થિક પ્રવૃત્તિમાં આવક ખર્ચ સેવા, આવક ખર્ચ અને સેવા કે આવક કે ખર્ચ આવક અને આવક ખર્ચ અને સેવાનો વિનિમય થતો હોય। અહીંયા આવક કે ખર્ચની સાથે સેવા કે વસ્તુનો વિનિમય થતો ન હોય। આમાં આપણે એક્ઝામ્પલ જોઈએ કે શાળામાં આપણે બાળકોને ભણાવી પગાર મળવો કે સેવાની સામે આવક મળે છે, અને નાણાં આપીને આપણે વસ્તુ ખરીદી છું તો એના નાણાં ચૂકવી છે એટલે ખર્ચ થાય છે અને આપણને સામે વસ્તુ મળે છે। બિનઆર્થિક પ્રવૃત્તિમાં આપણે જોઈએ કે મંદિરે દર્શન કરવા, તો મંદિરે દર્શન કરવા જોઈએ કેવી પ્રવૃત્તિ થઈ? બિનઆર્થિક। દાન આપી છીએ તો દાન આપણે આપીએ છીએ તો ખાલી ખર્ચ છે, આપણને સામે કાંઈ મળતું નથી, તો આ થઈ બિનઆર્થિક પ્રવૃત્તિ। આગળનો જે કોન્સેપ્ટ છે આપણે આવતા લેક્ચરમાં જોશું। થેન્ક યુ।